बात करिए सौराष्ट्रनी तो अहीं उपलेटा पंथकना वातावरणमां पण पलटो जोवा मळ्यो। उपलेटा शहर अने ग्राम्य विस्तारोमां वरसाद थयो, जेमां लाठ, भीमोरा, नागवदर, चरेलिया सहितना गामोमां वरसाद थयो छे। लाठ अने भीमोरामां एक कलाकमां अर्धो ईंच जेटलो वरसाद नोंधायो छे। तो आ साथे ज राजकोट जिल्लाना जेतपुरना वातावरणमां पण पलटो जोवा मळ्यो। सतत बीजा दिवसे जेतपुरमां धीमी धारे वरसाद वरस्यो हतो। धीमी धारे थयेला वरसादथी ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ થવાથી ભારે ઠંડક પણ પ્રસરી ગઈ હતી અને સાથે જ ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઉપલેટા, જેતપુર જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। જોકે વરસાદનું જોર ઓછું હોવાથી ક્યાંય પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નથી। ઉલ્લેખનીય છે કે ધીમી ધારે વરસાદના કારણે ખેડૂતો હવે નિયમિત રીતે તેમની વાવણી કરી શકશે અને તેના કારણે જ આ વરસાદને ખેડૂતો વધાવી રહ્યા છે। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટ જિલ્લામાં, ક્યાં ક્યાં નોંધપાત્ર વરસાદ થયો છે અત્યાર સુધી? નરેન્દ્રસિંહ, ગઈકાલ સાંજથી જ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને તેના કારણે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો। કોટડા સંગાણી ની વાત હોય, ધોરાજી, ઉપલેટા સહિતના જે પંથક છે, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે। કોટડા સંગાણીમાં ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે થોડો વરસાદ ખેડૂતોને એક આશા બંધાણી છે, કારણ કે ભીમ 11 નું વાવણીનું મુહૂર્ત હોય છે અને જે કેટલાક ખેડૂતો દ્વારા જે ચોમાસુ, પ્રી ચોમાસુ વાવણી છે તેની પણ શરૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે અત્યારે આજે પણ જે વરસાદી માહોલ છે તેને કારણે ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી છે અને ચોમાસાને લઈને આશા બંધાઈ છે। જો આજ અઠવાડિયામાં એટલે કે 15 દિવસમાં જો સારો વરસાદ પડે તો લોકો જે વાવણી છે તે સમયસર કરી શકશે અને તેને કારણે ખેડૂતોને ફાયદો થશે। જી નરેન્દ્રસિંહ, આભાર મોહિત જાણકારી બદલ। તો જે રીતે ખેડૂતો સમયસર વાવણી કરી શકશે એ જ પ્રકારનો વરસાદ અત્યારે રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યો છે।